सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण। आज शिवरात्रि नो दिवस छे, बधाए फराड ज करी हशे। भगवान ने कई केवी इच्छा होय त्यारे महाराज तप करावे, कदाच मने खबर छे त्यां सुधी ज्यारथी समज न थयो त्यारथी हजु आज सुधी मैं आ पहेलू जोयुं कि एकादशी अने शिवरात्रि बे भेगी थई गई, नहीं तो लगभग गेप होय। કારણ કે એકાદશીની તિથિ અને આ ચૌદસની તિથિ, પણ આ વખતે એકાદશી બારસે આવી, તેરસનો ક્ષય આવ્યો અને ચૌદસ ભેગી થઈ ગઈ। વાલા ભક્તો, આજે આ શિવરાત્રિનો પવિત્ર દિવસ છે। ભગવાન શ્રીહરિને બહુ વાલા હતા શિવજી, અને વાલા છે, કારણ કે મહારાજે સ્વયં શિક્ષાપત્રીની અંદર 5 જગ્યાએ શિવજીને યાદ કર્યા છે કોઈને કોઈ પ્રકારથી। મહારાજે સૌ પ્રથમ આજનું જે વ્રત એ શિક્ષાપત્રીનો 89મો શ્લોક, એની અંદર મહારાજે કીધું અમારા ભક્તોએ વ્રત આદિકના ઉત્સવ કરવા, ઉપવાસ કરવો, જન્માષ્ટમી આદિક વ્રત કરવું। એના પછી મહારાજે કહ્યું શિવરાત્રિ એ બીલીપત્રથી પૂજન કરવું, વ્રત કરવું, ઉપવાસ કરવો। ત્યારબાદ મહારાજે 47મો શ્લોક છે એમાં એવું કીધું કે શિવજી અને નારાયણનું એકાત્મપણું જાણવું, એ પણ કીધું છે। ત્યાર પછી મહારાજે 84મો શ્લોક છે જેની અંદર 5 દેવ મુખ્ય ગણાવ્યા, એની અંદર પણ શિવજીને ગણેલા છે। ત્યાર પછી 46મો શ્લોક છે કે જેની અંદર મહારાજે શિવજીને પરોક્ષ રીતે યાદ કર્યા છે કે અમારા આશ્રિત બ્રાહ્મણો હોય અને એને જો પરંપરાથી રુદ્રાક્ષની માળા અને ત્રિપુંડ રાખેલા હોય તો એનો ત્યાગ ન કરવો, આવું પણ મહારાજે કીધેલું છે। અને ત્યાર પછી મહારાજે 149મા શ્લોકમાં કે શ્રાવણ મહિનાને વિશે અમારા આશ્રિતે બીલીપત્ર આદિકથી શિવજીનું પૂજન કરવું। આવી રીતે મહારાજે 5 જગ્યાએ શિક્ષાપત્રીમાં શિવજીને યાદ કર્યા છે। વચનામૃતની અંદર શ્રીજી મહારાજે લોયા પ્રકરણનું પહેલું વચનામૃત, મહારાજ કે આજે અમે સૂતા હતા, રાત્રે અમને સ્વપ્નમાં શિવજીના દર્શન થયા, શિવજી મોટા નંદીશ્વર પર બેઠા હતા, એમની ભેળા પાર્વતી હતા, શિવજીની ઉંમર 40 વર્ષની હતી। મહારાજ કે શિવજીને અમારી ઉપર ઘણું હેત થયું। પછી મહારાજ આગળ બધી વાત બોલ્યા છે, મહારાજ કે અમે શિવજીને માનીએ છીએ, એની પાછળનું કારણ એ ભગવાનના મોટા ભક્ત છે। અંત્યનું 14મું વચનામૃત, એમાં મહારાજ એમ કહે છે કે અમે નાના હતા ત્યારે શિવાલયે જતા, હું શિવાલયે સૂતો, ત્યાં એક કાયસ્થ રોજ બીલીપત્ર લઈને શિવજીનું પૂજન કરવા આવતો, શિવજી આગળ તાળી પાડીને માગતો કે આવતો જન્મ મને માણસનો ના દેતા, કે આ જન્મમાં તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ હરખું કાંઈ વિષય સુખ ભોગવાયું નથી,
મહારાજ કે આવી વાસના અમને નજરે દીઠી છે. શિવાલયમાં મહારાજે આ જોયું હતું. મહારાજે એક વચનામૃતની અંદર કીધેલું છે, મને નંબર યાદ નથી, પણ મહારાજ કે અમે નાના હતા ત્યારે શિવાલયે જઈને રહેતા, ત્યાં જ મહારાજે કહ્યું જે બાળપણામાંથી જ સારો હોય એના પરથી એનો ખ્યાલ આવે કે આની પ્રકૃતિ આવી જ છે. મહારાજ કે અમે નાના હતા ત્યારે દેવ મંદિરે જવું જ ગમતું, એવું મહારાજે પોતાનું વૃત્તાંત કીધું. એમાં પણ મહારાજ શિવાલયે જ હતા. મહારાજને શિવજી હરદ્વારમાં મળેલા છે જ્યારે વનવિચરણ વખતે, અને ત્યારબાદ મહારાજને દક્ષિણ ભારતમાં પણ શિવજી અને પાર્વતી મળ્યા છે. બંને વખતે શિવજીએ મહારાજની સેવા કરી છે, સાથવો જમાડ્યો છે દક્ષિણ ભારતમાં. અને ત્યારે શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે કે તમે મને સાથવો જમાડ્યો, હું તમને પાકા થાળ જમાડીશ. મહારાજે 1884ની વૈશાખવદી બીજને દિવસે જૂનાગઢની અંદર જ્યારે સ્થાપના કરી રાધારમણ દેવાદિકની, ત્યારે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. આજના દિવસે 12 જ્યોતિર્લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. 12 જ્યોતિર્લિંગ જેની યાત્રાઓ શિવના ભક્તો કરતા હોય છે, એ આજના દિવસે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા. શાસ્ત્રોની અંદર શિવલિંગનું પૂજન શ્વેતાશ્વર ઉપનિષદની અંદર એનું વર્ણન આવે છે. બાકી બીજા બધાય શાસ્ત્રોમાં શિવની પ્રતિકૃતિ એટલે કે શિવની મૂર્તિને પૂજવાનું જ વર્ણન આવે છે. જૂના ઇતિહાસોમાં પણ શિવજીની મૂર્તિ જ જમીનોમાંથી નીકળતી, પણ શ્વેતાશ્વર ઉપનિષદની અંદર ભગવાન શિવના લિંગનું પૂજન એમાં વર્ણન છે. અને લગભગ ઈસુની પહેલી સદી એટલે ઈસુની એક સદી જ્યારથી શરૂ થઈ ત્યારથી શિવ પરંપરાની અંદર શિવલિંગનું પૂજન થાય છે. એના મૂળ ત્રણ સંપ્રદાયો છે, પાશુપત સંપ્રદાય, શિવ સંપ્રદાય અને ત્રીજો કાપાલિક સંપ્રદાય. આવા ત્રણ સંપ્રદાયો શિવજીને માનવાવાળા છે, જેના આજે બહુ મોટા પ્રમાણની અંદર સંખ્યાઓ છે. આવા શિવજી ભગવાનના ભક્ત છે. આજના દિવસે એમનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું. એવા શિવજીનું આજે શિવરાત્રિના દિવસે એની બહુ મોટી એક કથા છે. ઘણી બધી કથાઓ આ શિવરાત્રિના દિવસની છે, પણ લગભગ બધા લોકવાયકામાં જાણે જ છે કે એક શિકારી હતો ગુરુ ધ્રુવ નામનો, અને શિકાર કરવા માટે ગયો, બીલીપત્રના ઝાડ ઉપર ચડ્યો છે, આખો દિવસ થાકેલો છે, રાત પડી છે, ખોરાક કંઈ મળ્યો નથી. એમાં એક મૃગલી આવે છે, મૃગલી પાણી પીવા આવે છે અને ત્યારે આ બાન ખેંચે છે ભૂલથી. એનાથી બીલીપત્ર થોડા જ્યારે બાન ખેંચે છે ત્યારે બીલીપત્ર તૂટીને શિવલિંગ ઉપર પડે છે. શિવજીનું પૂજન એનાથી ભૂલથી થયું છે. હરણીને મારવા તૈયાર થાય છે. હરણી કે મને મારીશ નહીં, મારા બચ્ચાઓ છે, હું મૂકીને પાછી આવું છું. બહુ રકઝક કરે છે, છેવટે માને છે, હરણીને જવા દે છે. ત્યારબાદ એ હરણીની બેન આવે છે, એ પણ પાણી પીવા આવે ત્યારે આ ફરીથી બાન ખેંચે છે, ફરીથી બીલીપત્રથી પૂજન થાય છે. પહેલા પ્રહર પહેલાં 3 કલાકમાં થયું, ફરી બીજા 3 કલાકમાં થયું, એ પણ કહે છે હું ઘરે જઈને પાછી આવીશ, મારા પર વિશ્વાસ રાખ, એ પણ જાય છે. ત્યાર પછી મૃગ આવે છે પોતે હરણ, એ પાણી પીવા આવે છે ત્યારે એની માટે પણ આ મારવા માટે બાન ખેંચે છે. ત્યારે ત્રીજો પ્રહર હોય છે રાત્રિનો, અને ત્યારે ફરીથી શિવજીનું પૂજન થાય છે. બીલીપત્ર અજાનથી કરે છે. ત્યારબાદ એને પણ માફી આપીને જવા દે છે કે તું પાછો આવીશ, મને વિશ્વાસ છે. અને જ્યારે ચોથી વખતે આખો પરિવાર આવે છે અને શિકારીને કહે છે જો અમને મારવા હોય તો બધાને મારી નાખ, અમારે કોઈને જીવવું નથી, તારું પેટ ભરાશે, તારા છોકરા ભૂખ્યા હોય તો અમે બધાય મરવા તૈયાર છે. શિકારી થોડી વાર વિચાર કરે છે, નામ બાન ખેંચે છે, ત્યાં ચોથી વખત બીલીપત્રથી શિવજીનું પૂજન થાય છે ત્યારે શિવજી પ્રગટ થાય છે. આના હૃદયની અંદર કોઈ પુણ્ય આજે બીલીપત્રથી એનું પૂજન થયું એના કારણે આ હૃદયમાં દયા પ્રગટી છે અને એને બધાને છોડ્યા છે. શિવજી એને વરદાન આપ્યું છે કે તું ગુહ નામનો રાજા થઈશ શૃંગેશ્વર નગરની અંદર, અને ત્યારે તને ભગવાન રામ ત્યાં મળશે અને તારી મુક્તિ થશે. એ ગુહ રાજા બહુ મોટા થયા. રામાયણની અંદર વિસ્તારથી એ કથા આવે છે. રામચંદ્રજી એને ત્યાં ગયા છે. દ્વાપર યુગની શરૂઆત પણ આજના દિવસથી થઈ એવું પણ ગણવામાં આવે છે. આવા શાસ્ત્રોમાં અનેક પ્રકારની શિવજીની કથાઓ છે. એવા ભગવાન શ્રીહરિને વાલા જૂનાગઢમાં પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવ, ભગવાન શંકર એટલે કે મહાદેવજીને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે કેવા સ્વીકાર્યા મહાદેવજીએ. શંકરજીનું આજે સૌથી મોટું આજે શિવરાત્રિના દિવસે આપણે તો એ શીખવાનું છે. આજે શિવજી એવું કીધું કે આજના દિવસે જે કોઈ વ્રત ઉપવાસ કરશે, જે કોઈ મારું પૂજન કરશે,
એને દિવ્ય શક્તિ મળશે. પણ આપણે તો આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ, આપણે શિવજીને માનીએ છીએ, આપણે શિવજીનું પૂજન કરીએ છીએ, આપણે શિવરાત્રિનો ઉપવાસ કરીએ છીએ, એ આપણે તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણને રાજી કરતા શિવજી રાજી થાય છે એટલે આપણને ફાયદો છે. પણ શિવજીની સૌથી મોટી પ્રકૃતિ, મને ઘણી વખત આ વિચાર આવે કે મહારાજનું સર્વોપરીપણું શિવજીએ બહુ પાકી રીતે સ્થાપિત કર્યું, મહારાજ બહુ રાજી એમની પર. કેમ? કારણ કે શિવજીની પ્રકૃતિ એવી છે, સ્મશાનમાં રહેવું, પૃથ્વી પર સ્મશાનમાં જ શિવજી રહે, અને હિમાલયની અંદર મુંજવત શિખર ને કૈલાસ શિખર ઉપર શિવજી તપ કરે, તપસ્વી, તપ કરવું એમની રૂચિ છે, વાઘચર્મ વીટીન રહેવું એમની રૂચિ છે, ભભૂત લગાવીને રહેવું એમની રૂચિ છે, નાગને સર્પ વીટીને રહેવું એમની રૂચિ છે. એ ભગવાન શિવજીએ આવા સત્વગુણાત્મક પોતાના સ્વભાવ છોડી અને ભગવાન સ્વામિનારાયણને જૂનાગઢમાં સોનાના મુગટ પહેરાવવાનું શરૂ કર્યું તો કે મંજૂર છે. જોયું? જેને ખાવાની અંદર સારું ભોજન ભાવે જ નહીં એટલી સત્વગુણાત્મક પ્રકૃતિવાળા શિવજી, એ શિવજીને ભગવાન શ્રીહરિએ કીધું કે તમારે લાડવા જમવાના છે, તો શિવજી આજે લાડવા જમે છે. આ પૃથ્વી પર શિવજીનું સોનાના દાગીના પહેરતા હોય એવા શિવજીનું જો કોઈ મંદિર હોય તો એ જૂનાગઢની અંદર ભગવાન શ્રીહરિએ સ્થાપેલા સિદ્ધેશ્વર મહાદેવ છે. સોનાના દાગીના પહેરે છે, નહીં તો શિવજીને સોનું હોય જ નહીં. સોનું, ચાંદી, હારું કપડું, હારું ભોજન શિવજીથી દૂર ભાગે. 24 કલાક શિવજીનું મંદિર ખુલ્લું જ હોય, 24 કલાક ખુલ્લું હોય. પણ આજે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે શિવજી પોતાનો સત્વગુણાત્મક સ્વભાવ પણ છોડે છે અને મહારાજને રાજી કરે છે. એવા ભગવાનના વિરાટ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપમાંથી પ્રગટ થયેલા શિવજી, એમના ચરણોમાં આપણે વંદન કરીએ અને ભગવાન શંકરને આપણે પ્રાર્થના કરીએ કે તમે ભગવાનને બહુ રાજી કર્યા છે, તમે ભગવાનને બહુ વહાલા છો, અને તમે ભગવાનના સ્વપ્નમાં તમે આવો છો એવું મહારાજે સ્વયં લોયા પ્રસાદીનું સ્થાન, લોયા ધામમાં શ્રીજી મહારાજના સ્વપ્નમાં ભગવાન આવ્યા, શ્રીજી મહારાજના સ્વપ્નમાં શંકર આવ્યા, એવા શિવજી એમના ચરણોમાં આપણે આજે વંદન કરીએ. શિવરાત્રિની બીજી થોડી ઘણી કથાઓ હશે, આપણે શનિવારની સભામાં 1-2 કથા સાંભળશું. અત્યારે વાલા ભક્તો આપણે વચનામૃતમાં પ્રવેશ કરીએ. ગઈકાલે વચનામૃતની અંદર કયું અનુસંધાન આવ્યું હતું? એનું અનુસંધાન બરાબર છે. મહારાજે સૌ પ્રથમ મૃત્યુનું અનુસંધાન કીધું, ત્યાર પછી કીધું કે મૃત્યુ ભલે આ ઘડીએ થાય પણ એ પણ ખબર હોવી જોઈએ કે આટલું કામ થયું છે અને આટલું બાકી છે. હવે આજે શ્રીજી મહારાજ જે આટલું થયું છે ને આટલું બાકી છે એમાં કંઈક અનુસંધાન અપાવે છે. હવે માની લો કે જે નથી થયું એ તો બાજુ પર પડ્યું જ છે, પણ જે થઈ ગયું છે, જેમાં આપણને ખાતરી થઈ ગઈ છે કે હું દારૂ પીવાનો જ નથી, મરી જઉં તોય દારૂ નહીં પીવું, મારું વર્તમાને પાકું જ છે, આવું જે થઈ ગયું છે પાક્કું, એમાં હવે અનુસંધાન અપાવે. જે બાકી છે એને મહારાજ અડતા જ નથી, એ ભલે રહ્યું બાકી, પણ જે થઈ ગયું છે, જેમાં આપણને કોન્ફિડન્સ છે, જેમાં આપણને વિશ્વાસ છે આપણી જાત ઉપર, જેમાં આપણને બરાબર આપણને એટલો ભરોસો છે કે આમાં હું કોઈ દિવસ લેવાઉં જ નહીં, એ બાબતમાં મહારાજ અનુસંધાન આપે છે. એટલે જેમ પેલું કહે ને, એકમાંથી એક ને એકમાંથી બે ને બેમાં ત્રણ, આમ અંદર અંદર જતું જાય, મહારાજ અંદર જાય છે. સાંભળો હવે, સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે, અને ત્રીજું એમ, જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને એમ જાણું છું જે ટળી તો ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે, ત્યારે રખે ન ટળી હોય એમ અનવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. આહા હા, ભગવાન સ્વામિનારાયણની ફિલોસોફી આ જગતની અંદર કોઈ શાસ્ત્રમાં ના મળે, આ જગતના કોઈ બીજા શાસ્ત્રોમાં કે જગતના આટલા મોટા પૂર્વે આચાર્યો થયા હશે ને એ આચાર્યોના ગ્રંથોમાં પણ આ નહીં હોય. કારણ કે આ તો શ્રીજી મહારાજ જે અંતર્યામી છે એનોય જે અંતર્યામી છે,
જે અંતર્યામી તરીકે જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે એના પણ જે અંતર્યામી છે એ આ વાતને કહી શકે, બીજો કોઈ ના કહી શકે. જીવ પ્રાણી માત્રના અંતર્યામી રૂપે તો મહાપુરુષો રહ્યા છે, મહાપુરુષો રહ્યા છે, સંચાલન એ લોકો કરે છે. જીવ પ્રાણી માત્ર કર્મ કરે છે, એનું શું ફળ આપવું કેમ કરવું એ મહાપુરુષો ભગવાનની આજ્ઞાથી કરે છે. મહાપુરુષ એટલે હું સત્પુરુષોની વાત નથી કરતો, જે ઈશ્વરો છે એ લોકો આ બધું સંચાલન કરે છે. અંતર્યામી રૂપે એ લોકો રહ્યા છે અને એનાય અંતર્યામી રૂપે મહારાજ રહ્યા છે. એટલે આ વાતને શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ જાણી પણ ના શકે, સમજી પણ ના શકે, વિચારી પણ ના શકે. શ્રીજી મહારાજ એમ કહે છે કે જે વાતનું આપણને પાક્કું અનુસંધાન હોય કે આટલી વસ્તુ મને પાકી જ થઈ ગઈ છે, તો પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી ગઈ છે. પહેલાં વિચાર કર્યો કે થયું છે કે નથી થયું, તો કે આટલું થઈ ગયું છે. તો થઈ ગયું છે તો એ સંબંધી ક્રિયા તો થાય છે. એક્ઝામ્પલ, તમે ગૃહસ્થ આશ્રમમાં છો. હવે તમે એવું કહો, તમને એવું હૃદયમાં દ્રઢ હોય, તમને કોઈએ કાંઈ કીધું નથી પણ તમને હૃદયમાં એવું દ્રઢ છે કે તમારે ગૃહસ્થ આશ્રમની અંદર તમને ક્યાંય પ્રીતિ નથી, આવું તમને દ્રઢ હોય અને તમે ગૃહસ્થ આશ્રમમાં તો છો, ધંધો કરો છો, જોબ કરો છો, છોકરા હાચવો છો, તો તમને ખાતરી કેવી રીતે થાય? તમે ખાતરી કરી લીધી કે મને બંધન નથી. પણ શું ખબર હોય તો, નાનો છોકરો, તમે છોકરાનો છોકરો, છોકરીનો છોકરો રમાડો છો મુકેશભાઈ, તમને ખાતરી છે કે મને જ્ઞાન છે કે આ તો જીવાતમાં છે, કોઈ જગ્યાએથી આવ્યો છે, મારી દીકરીને ત્યાં આવ્યો છે, એટલે હું મારું એક ફરજ રૂપે નવરો છું, તો એને રમાડવા, એને હાચવવા, બેબી સિટિંગ કરવું એ મારી ફરજ છે, કર્તવ્ય છે, હું કરું છું. પણ શું ખબર કે એનાથી કોઈ હેતનો દોરો બંધાઈ તો નહીં જાય ને? અંધવિશ્વાસ, જે વસ્તુમાં આપણને સંપૂર્ણ ભરોસો હોય એમાં પણ શ્રીજી મહારાજ કે અંધવિશ્વાસ ચોક્કસ રાખજો, છેતરાઈ જશો, ફસાઈ જશો. શ્રીજી મહારાજે એવું કીધું કે સ્ત્રીની પૂતળી હોય તો પણ ના જોવી, મારા સાધુએ એનો સ્પર્શ ના કરવો, આદિક નિષ્કામી વર્તમાનની ઘણી વાતો કરી. નંદ પંક્તિના એક મોટા સાધુ સ્વામીને એમ થયું કે સ્ત્રી જીવતી જાગતી હોય તો સમજ્યા, પણ કંઈ પૂતળી થોડી કંઈક કરી દે, પૂતળીમાં શું થવાનું? અને સ્વામી ગયા, સ્વામી ગામડા ફરવા ગયા, થાનગઢ કરીને ગામ આવ્યું અને ત્યાં આગળ એ શિવાલયનું મંદિર ને સ્વામી એમાં હુતા અને એ ઉપર શિખર જે ઉપર એનો ઘુમ્મટ હતો ને એમાં પૂતળીઓ લાગેલી હતી અને સ્વામીએ પૂતળીઓ જોઈ અને આમ થોડી વાર જોતા રહ્યા, પૂતળીઓ નૃત્ય કરવા લાગી. સ્વામી થોડી વાર આમ જોઈ રહ્યા એટલે સ્વામી તો તરત અંતરદૃષ્ટિવાળા પાછા વળ્યા ને બહુ જ ખિન્ન થઈ ગયા કે મને મારું મન આમ ગયું કેમ. ત્યાંથી પાછા વળ્યા ને શ્રીજી મહારાજને આવીને દંડવટ કરીને રોવા માંડ્યા. મહારાજ કે સ્વામી, ભરોસો કોઈ દી ના કરવો, અંધવિશ્વાસ, વિશ્વાસમાં પણ અંધવિશ્વાસ સતત જરૂરી છે. આપણે એટલા બધા કોન્ફિડન્સવાળા ઘણી વખત થઈ ગયા હોઈએ છે કે એટલો બધો વિશ્વાસ આપણે આપણી જાત પર કે આપણે કોઈ સાધન કર્યું હોય એની પર એટલો બધો વિશ્વાસ હોય કે પછી આપણને અંધવિશ્વાસ રહે જ નહીં, જાણે એમ થાય કે હું તો જીતી જ જવાનો, મને શું થવાનું. કોઈ દિવસ એવો કોન્ફિડન્સ રખાય જ નહીં. આ તો ભગવાન સ્વામિનારાયણની મૂકેલી માયા છે, બહુ તાકાતવાળી છે, આપણને બાંધી દે. માટે જે જીતાઈ ગયું છે ને, જેટલી સરહદો જીતાઈ ગઈ હોય ને, એ સરહદો ઉપર પણ જાપતો તો રાખવો જ પડે. ભગવાન સ્વામીએ શું કહેવા માંગે છે કે સરહદ ઉપર તમે જીતી ગયા, તમારી સામે એક પણ સોલ્જર નથી બચ્યો, તમે બધાને મારી નાખ્યા છે, છતાંય પણ તમે ત્યાં ઊભા રહો, તમારા જે કેમેરા છે એવા ને એવા જ રાખો, તમારી ડ્યુટી સતર્ક રાખો, સતર્ક રહો. તમે ત્યાં તમે ભૂલી ના જશો કે એ સરહદ ઉપર જેટલા મરી ગયા છે, શું ખબર એમાંથી કોઈ ઘાયલ થયેલો બેઠો થાય, શું ખબર કબરમાં દાટી દીધો છે પણ બેઠો થાય. મોક્ષના માર્ગમાં આવું છે, દાટી દીધેલા કબરમાં ઊંડા દાટી દીધેલા સ્વભાવ પણ પ્રગટ થાય, આ મોક્ષનો માર્ગ છે.
અને ભગવાન સ્વામિનારાયણને ત્યાં આવું બહુ થયું છે, બહુ થયું છે. મહારાજ એટલે કહે છે ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો થાય એ દેખાય, બીજે તો થાય એ દેખાતું નહીં હોય, અહીં તો થાય એ દેખાય. જીતાઈ ગયું છે એની ઉપર પણ અનવિશ્વાસ, વિશ્વાસ અને અનવિશ્વાસ બે ભેગા, આવું લોજિક છે આનો. વિશ્વાસ અને અનવિશ્વાસ બે ભેગા. આમાં બે બાબતો છૂટી પડે છે, એક વિષય સંબંધી ક્રિયા અને બીજું થાય છે સત્સંગ સંબંધી ક્રિયા. વિષય સંબંધી ક્રિયામાં બધો સંસાર આદિકનું બધું કાર્ય આવી ગયું, અને સત્સંગ સંબંધી ક્રિયા પણ પંચ વિષય સંબંધી જ હોય છે, પણ ઓલામાં વિષય જગત તરફના થોડા ઘણા હોય, આની અંદર તમામ વિષયો સત્સંગ સંબંધી હોય. બેયમાં ધ્યાન રાખવાનું છે, અનવિશ્વાસ બેયમાં રાખવાનો છે, અને વિશ્વાસ હોવો પણ જરૂરી છે. જો વિશ્વાસ જ નહીં હોય કે મારાથી આટલું તો થઈ જ ગયું છે તો એ માણસ ચાલી નહીં શકે. તમે સ્ટોરને ધંધો ખોલ્યો પણ તમે 5 રૂપિયા કમાયા જ નહીં 25 વર્ષ સુધી, તો તમારો કોન્ફિડન્સ તૂટી જશે. એવી રીતે મોક્ષના માર્ગે ચાલ્યા પણ આપણને કોઈ સિદ્ધિ જ ના થઈ, આપણે કંઈક મેળવ્યું જ નહીં, એવું આપણને લાગે જ નહીં કે મારી પાસે કંઈ મળેલું છે, તો પછી ચલાય જ નહીં. આજે હું સાધુ હોઉં, મને 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, પણ મને સાધુ જીવનમાં કોઈ ફાયદો જ ના થયો. ના થયો એ સત્સંગનો વાંક છે, મહારાજનો વાંક છે, કોઈ સત્પુરુષનો વાંક છે, મારો વાંક છે, મારે વિચારવાનું, મારો જોઈ. પણ મને ફાયદો ના થયો તો હું પાછો પડીશ કે મને અહીંથી કાંઈ મળવાનું નથી, પણ કંઈક મળ્યું હશે તો મને એમ થશે કે ના, સત્સંગ તો દિવ્ય છે, ભલે મળ્યું છે, ભલે તમે પ્રાપ્ત કરી લીધું છે, પણ એવા વિશ્વાસમાં ના રહેશો કે આ વસ્તુ આવે મારી પાસેથી જાય જ નહીં. મહારાજ એવું કહેવા માગે છે વિશ્વાસમાં અનવિશ્વાસ. રાજકોટની અંદર એક દેવકૃષ્ણ વ્યાસ કરીને હરિભગત હતા, બહુ સારા હરિભગત, બહુ સારા હરિભગત જેના માટે વપરાય ને, બહુ મોટા હરિભગત વપરાય ને. સત્સંગમાં અત્યારે વ્યાખ્યાઓ બદલાઈ ગઈ, બહુ રૂપિયાવાળો હોય તો બહુ મોટો હરિભગત, સત્તાઓવાળો હોય, ટ્રસ્ટી હોય કે કંઈક હોય મોટી સત્તાઓવાળો, તો બહુ મોટો ભગત કહેવાય. પણ સ્વામી વાતોમાં કે પર્વતભાઈ સભાની વાહે બેહે, અને ગાયકવાડ આવ્યો હોય ને એને કદાચ આગળ બેહાડવો પડે, પણ સ્વામી કે ગાયકવાડ આખા દિવસમાં જેટલું પાપ કરે ને એટલું એક સામાન્ય ખેડૂત આખી જિંદગીમાં ના કરી શકે. એ તો લોકનો વ્યવહાર છે. મોટા ભગત હૃદયથી મોટા હોય, સાધુ હૃદયથી કે કા મોટા છે એ વાત જુદી છે, અને કહેવું પડે એટલે કે એ વાત જુદી છે. દેવકૃષ્ણ વ્યાસ બહુ સારા ભગત, બહુ મોટા ભગત, ભગવાનનું ધ્યાન કરે, માનસી કરે, એકાંતિક ધર્મને પાળે, હૃદયમાં થોડા વિક્ષેપો થાય, ધ્યાન કરવા બેસે ને ત્યારે વિક્ષેપ થાય, ધ્યાન કરવા બેસે ને વિક્ષેપ થાય, એટલે આને બળતરા થાય કે મારા હૃદયમાં હજુ મહારાજ જેવા છે એવા આવતા કેમ નથી. કોઈક એવા સદગુરુ ખોડું, કોઈક એવા સાધુ આવે આ રાજકોટ મંદિરની અંદર, આ કાંટા વિનાની બોરડી સદગુરુ ગોપાલન સ્વામીએ કરી દીધી, મારો કાંટો કાઢે એવો કોઈ નહીં, આવું વિચાર્યા કરે. મંદિરે રોજ જાય, પોતે બ્રાહ્મણ છે, સારું સંસ્કૃત પણ જાણે છે, વિદ્વાન પણ છે, શાસ્ત્રોને પણ જાણે છે, વચનામૃત આદિક શાસ્ત્રોનો સારો અભ્યાસ છે, એને જ ખબર પડે કે હૃદયમાં વિક્ષેપ છે. બાકી જેને રૂટિંગ પ્રમાણે 5 મિનિટ આંખ બંધ કરીને ખોલી નાખવાની હોય, માનસી પૂરી થઈ કે ના થઈ, મહારાજ દેખાય કે ના દેખાય, પણ એક એક સત્સંગનો પ્રણાલિકા છે, 5 મિનિટ 3 મિનિટ આંખ બંધ કરવી, એને કોઈ દી ખબર ના પડે કે આ સાધના શું છે. પણ જેને બળતરા હોય કે આ હું આ કરવા ગયો ને મને વિક્ષેપ આ કેમ થયો, એને જ ખબર પડે કે આ શું સાધના છે. ભગતને અભ્યાસ હતો, ખોળ્યા કરે છે કોઈ સારા સદગુરુ, મહારાજને વારે વારે પ્રાર્થના કરે છે, હે મહારાજ મને ચોખ્ખો કરો અને વહેલો ધામમાં લઈ જાઓ, મને ચોખ્ખો કરો અને વહેલો ધામમાં લઈ જાઓ. એમાં સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી આવ્યા રાજકોટ મંદિરની અંદર કથા કરવા. સ્વામી આવ્યા, સ્વામીની વાતો સાંભળે બહુ રાજી થયા દેવકૃષ્ણભાઈ, સ્વામીને દંડવટ કરવા લાગ્યા. સ્વામીને કે સ્વામી
આમ તો બધા જ ધર્મો સારા પડે છે, બધું જ સારું છે, પણ થોડોક થોડોક હૃદયમાં વિક્ષેપ થાય છે ક્યારેક. કૃપા કરીને ટાળી નાખો આ વિક્ષેપ. મને સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને ધામમાં લઈ જાય. સ્વામી કે મહારાજ તો તૈયાર જ છે, જો આપણે તૈયાર હોય તો. સ્વામીએ શું કીધું? મહારાજ તો તૈયાર જ છે, આપણે જો તૈયાર હોય તો. દેવકૃષ્ણભાઈ કે સ્વામી હું તૈયાર છું, પણ થોડોકનો વિક્ષેપ છે, ટળ્યા વિના મહારાજ કેમ લેશે? એ ચોખ્ખું થવાય એવું કોને? સ્વામી કે હું કહીશ ખરો, પણ તમારાથી થશે ખરું? હા સ્વામી થશે. શું કરવાનું છે? સ્વામી કે સેવા જેવું કોઈ સાધન નહીં આ મંદિરવાળો, અને જો તમારાથી થઈ શકે તો આ રાજકોટ મંદિરનો આખો ચોકવાળો, મંદિર ને ચોક બેય વાળો. હવે દેવકૃષ્ણ વ્યાસ જેવો એક વિદ્વાન હરિભગત, જે સંસ્કૃતના શ્લોકો બોલે, જે શ્રીમદ સત્સંગી જીવન વાંચી શકે, જે વચનામૃત વાંચી શકે, આવા વ્યક્તિને હાવરની ઝાડું લેવાનું આગેવાન પાછો. સ્વામી કે હાવરનું ઝાડું લઈને મંદિરવાળો ને ચોકવાળો. દેવકૃષ્ણભાઈને ખપ હતો, પોતાની બધી જ મોટાઈ મૂકી અને એમાં લાગી ગયા. આ બહુ અઘરું છે. હા મંદિરો હોય ને એમાં પછી વહીવટ કરતા થઈ ગયા હોય ને, અને પછી એને એક દિવસ એમ કહેવામાં આવે કે ગાર્બેજ નાખવાની છે, નાખો તો. આ તો જે મંદિરોમાં કથા વાર્તાનું પ્રધાનપણું ના હોય ને ત્યાંની વાત કરું છું, જ્યાં વહીવટ કરતા આમ થઈ ગયો ને કે હું વહીવટ કરતા છું કંઈક, એને બહુ પ્રોબ્લેમ. એ વહીવટ કરે છે ને એ જ એને નડવાનો. કલ્યાણના માર્ગમાં દારૂ ના નડે, માંસ ના નડે, એને કોઈ વ્યભિચાર ના કર્યો એ ના નડ્યું ને વહીવટ નડે, કારણ કે એને ખબર ના રહી કે હું શાના માટે કરું છું. એટલે નાખવાનું થાય તો અઘરું પડે, એને હાવરની લઈને વાળવાનું થાય તો અઘરું પડે, કારણ કે ઇસ્ત્રી તૂટી જાય એવું થાય. ભગત નિર્માની ભાવે મંદિર વાળે, 6 મહિના મંદિર વાળ્યું, હૃદયમાંથી બધો વિક્ષેપ જે પેલો ધ્યાનમાં આવતો હતો ને સ્વામીના વચને વાળ્યું, બધું ટળી ગયું. એમાં દેવકૃષ્ણભાઈ હાવરની મૂકીને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ હવે તમે મારી પર દયા કરી, હું ચોખ્ખો થઈ ગયો, હવે પોતા પર વિશ્વાસ આવી ગયો. જોયું આ બાજુ ઉપર રાજકોટમાં એક વાલા કડિયા કરીને ગરીબ ભગત હતા, એ પણ બહુ સારા. એને પોતાની જાત ઉપર એટલો વિશ્વાસ કે મહારાજ જો મને લેવા આવે તો આ ઘડીએ હું જતો રહું, આ ઘડીએ જઉં, મને કાંઈ છે જ નહીં, આવો વિશ્વાસ. દેવકૃષ્ણભાઈ હજુ મંદિરમાં છે, આ વાલા કડિયાને ત્યાં શ્રીજી મહારાજ આવ્યા. મહારાજ કે વાલા ભગત અમે તમને લેવા આવ્યા છે, તૈયાર છો? હા મહારાજ તૈયાર છો. તો ચાલો મહારાજ, એક જ મિનિટ. એટલે રાઘવ બાજુમાં દત્તક પુત્ર, પોતાનો નહોતો જનેલો, કોકનો પોતાને ત્યાં સંતાન નહોતું, કોકનું લીધું હતું. એ રાઘવ મોટો કર્યો તો આમને, અને મોટો કરીને એનું લગ્ન હતું, એ જામનગર જાન જવાની હતી. તેમ આ વાલાભાઈ ઓલા રાઘવને કે રાઘવ મહારાજ લેવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. બોલો આને છોકરાની વાસના રહી? એવું કહી દીધું કે હું ધામમાં જાઉં છું, વાસના વિનાના જ છે ને. એના હૃદયમાં જે વિશ્વાસ હતો કે મહારાજ આવે તો હું જતો રહું, એ પાક્કું જ થયું ને. રાઘવને કીધું, ત્યારે રાઘવ એટલું બોલ્યો, બાપા હમણાં તો જામનગર જાન લઈને આપણે 2 દી પછી જવાનું છે, તે તમારે ધામમાં એટલી હું ઉતાવળ છે. તમે મહારાજને કોને કે આપણે લગ્ન જાન લઈને જે આવ્યા ને હું લગ્ન કરીને પાછો આવું, પછી મહારાજ તમને લઈ જાય. હવે આ ભગત મહારાજને શું કહે છે સાંભળો. મહારાજ મારે તો ધામમાં આવવું જ છે, મારે તો ધામમાં આવવું જ છે, પણ આ રાઘવ એવું કહે છે કે મારા લગ્ન થાય પછી જાજો, બાકી મારે તો ધામમાં આવવું જ છે. 3 વખત એવું બોલે છે કે ધામમાં આવવું જ છે, પણ 1 વખત બોલે છે કે આ રાઘવ એવું કહે છે કે મારા લગ્ન કરીને પછી તમે ધામમાં જાઓ. શ્રીજી મહારાજ કે હારું, લાડે કોડે રાઘવને પરનાવજો, કે લાડે કોડે પરનાવજો હા. અને મહારાજ નીકળી ગયા.
આવું વિશ્વાસમાં અંધવિશ્વાસ જો હોત ને તો આ ધંધો ના થાત. ધામમાં જવું છે, આને કેવું કહેવાય ખબર, 100% 0.5%, 0.9%, 0.1% કે 1%, 100%ની અંદર પોઈન્ટમાં ખામી કહેવાય ને એ આ કરે. એટલે જે વસ્તુનો કોન્ફિડન્સ હોય ને એમાં પણ અંધવિશ્વાસ તો સતત રાખવાનો, તકેદારી તો સતત રાખવાની. જો અત્યારે યાદ ના આવ્યું કે આગળ એને પ્રસંગો તો સાંભળ્યા જ હશે આવા કે મહારાજ આને લેવા આવ્યા, પછી એ આને પરનાવા રહી ગયો, મહારાજ મૂકીને જતા રહ્યા, પણ એને એવું યાદ ના આવ્યું હવે રાઘવ પરને ના પરને, આમે ક્યાં મારો જનેલો છે, કોકનો લીધેલો છે, અને આપણો જનેલો હોય તોય હું ફેર પડે છે મહારાજના ધામમાં જતા. મહારાજ તો નીકળી ગયા, હવે મહારાજ ગયા દેવકૃષ્ણભાઈ વ્યાસ એ રાજકોટ મંદિર વાળીને ચાલ્યા આવે, એટલે મહારાજ એને ચાલ્યા. મહારાજ કે દેવકૃષ્ણભાઈ જય સ્વામિનારાયણ. ઓહો મહારાજ તમે, હા કે ભગવાન તમને એમ થાય કે મહારાજ એમ રસ્તામાં આવે તો બીજા બધાને ના દેખાય. ભગવાનનું એક બહુ ઊંડું લોજિક છે, સમજી રાખવા જેવું. મહારાજ એવું જરૂરી નથી કે એ અક્ષરધામનું સ્વરૂપ છે એ જ સ્વરૂપે આવે. મહારાજ છે ને એ મનુષ્ય જેવા જ થઈને આવે, એક માણસ જેવા થઈને આવે, પણ એને જેને મહારાજને ઓળખાવું છે કે હું મહારાજ છું એ વ્યક્તિ ઓળખે કે આ મહારાજ છે. અહીં મારીને તમારી વચ્ચે અજાણ્યા વ્યક્તિ તરીકે અહીં ખુરશી પર બેસીને કથા સાંભળીને મને જે સમયને કહીને તમને બધાને મળીને જતા રહે ને તો એ જો મારું મારી દ્રષ્ટિ એવી નથી, મને નહીં ઓળખાય આ મહારાજ છે. અને કોઈકની દ્રષ્ટિ સભામાં બેઠેલાની હશે તો એને ઓળખાશે કે આ મહારાજ છે. મહારાજનું એવું છે, મહારાજ આવે છે ત્યારે કઈ રીતે આવે છે, કેવી રીતે આવે છે, કયા સ્વરૂપે કહે છે. એક એવું પણ છે, તમે 10 વ્યક્તિ એક સાથે સૂઈ ગયા હોય, 10 વ્યક્તિ, પણ મહારાજને દર્શન એમાંથી 5 નંબરના વ્યક્તિને આપવા છે તો એ મહારાજની આરે આખી રાત વાત કરે ને તો આજુબાજુના 9ને ના ખબર પડે કે આ મહારાજ આરે વાત કરે છે. એવું પણ છે, મહાપુરુષોના જીવનની અંદર આપણે જોઈએ, ડોક્યુ કરીએ ત્યારે આપણને ખબર પડે, ત્યારે ખબર પડે. એવા મહાપુરુષો છે નથી એમ નહીં જેની વચ્ચે એવી અનુભૂતિઓ થાય, જેની વચ્ચે એવા પ્રસંગો રોજે રોજ પડે પડે બનતા હોય. એવું છે, પડે પડે બનતા હોય. શ્રીજી મહારાજ કે ભગત અમે તમને લેવા આવ્યા, તૈયાર? હવે દેવકૃષ્ણભાઈને તો જવું જ, તો મહારાજ તૈયાર. એટલે મહારાજે થોડી વાતો કરી કે તમે 6 મહિના પહેલાં બાલમુકુંદાસ સ્વામી આવ્યા અને બહુ વાતો સાંભળી અને તમે મંદિર વાળ્યું, અમે બહુ રાજી થયા. આવી વાતો કરતાં 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 ઘેર પહોંચી ગયા બે જણા, દેવકૃષ્ણભાઈને ઘેર. હજુ દેવકૃષ્ણભાઈને પાછા મહારાજ પૂછે છે, ભગત તૈયાર છો ને? મહારાજ તૈયાર જ છો ને. એટલે ભગત ઘેર ગયા, ઘેર જઈને સ્નાન કર્યું, સ્નાન કરીને મહારાજ તો બેઠા. હવે મહારાજ બેઠા એટલે આ દેવકૃષ્ણભાઈએ એમના વહુ હતા ઘરમાં એને એવું કીધું કે મહારાજ મને લેવા આવ્યા છે અને હું ધામમાં જાઉં છું. ત્યારે એ વહુ એવું બોલ્યા, ઓહો બાપા, બહુ મોટા ભાગ મહારાજ લેવા આવે, હવે કોની વાટ જોવાની, મહારાજ લેવા આવ્યા અક્ષર મુક્તોની પંક્તિમાં ભળી જાઓ. બહુ મોટા ભાગ આપણે ઘેર મહારાજ તમને લેવા પધાર્યા, તમે ધામમાં જવાના, ઉપડી જ જાઓ. તને દેવકૃષ્ણભાઈને એટલો સંકલ્પ થયો કે હું ધામમાં તો જઈશ પણ મારો દીકરો પ્રાણશંકર અત્યારે વડોદરા ગયો છે. એટલે એ પુત્રવધૂને એવું કહે છે કે પ્રાણશંકરને છેલ્લે છેલ્લે ના મળાયું, એ વડોદરા ગયો અને મારે મહારાજ ધામમાં લઈ જાય છે એટલે એને મળવાનું રહી ગયું. આટલો આમ થોડો વસવસો કર્યો. મહારાજ ઊભા ઊભા હશે, મહારાજ જોવે, મહારાજને આ જોવાની બહુ મજા આવે. આ તો તમે કેટલું સૂક્ષ્મ છે, કેટલું સૂક્ષ્મ છે, કેટલી સૂક્ષ્મ અવ્યક્ત વાસના, જેને અવ્યક્ત વાસના કહેવાય. ગોપાળાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ આ વચનામૃત જ એવું છે. એટલે ભક્તો બધા માફ કરજો, સ્વામી આ અઘરી અઘરી વાત કેમ થતી જાય, પણ અઘરી થતું જાય. આ વચનામૃત જ એવું શ્રીજી મહારાજે આપ્યું છે, એમાં હું શું કરું. આ વાત જો આવી વાત જો ન કરું તો સમજાય નહીં કોઈને કે આ શ્રીજી મહારાજે શા માટે કીધું છે. એટલે મને તમને
સમજાઈ જાય કે આપણે કેટલું એક્યુરેટ રહેવું પડશે. અવ્યક્ત વાસના, અવ્યક્ત રાગ એ ગોપાળન સ્વામીની વાતોમાં લાગઠ શબ્દ આવે છે. અવ્યક્ત રાગ, અવ્યક્ત રાગ. વ્યક્ત એટલે જોઈ શકાય, અવ્યક્ત એટલે જોઈ ના શકાય. દસ પરિસ્થિતિ એવી ને એવી જ ઊભી થાય, તમે જીતી જાઓ અને અગિયારમી વખત એ જ પરિસ્થિતિમાં તમે મરી જાઓ, એને અવ્યક્ત રાગ કહેવાય. એકાદશીના દિવસે ફરાળ બનાવ્યું, દસ વખત સારામાં સારા અગિયાર જાતના ફરાળ તમે જોયા, તમારા મનને કાંઈ ના થયું, તમને ખાવાની ઈચ્છા જ ના થઈ, પણ એક એકાદશી એવી આવી કે તમે ફરાળ જોયું અને તમને માથું દુખવાનું ને પેટ દુખવાનું શરૂ થઈ ગયું, તમને ચક્કર આવવાના શરૂ થઈ ગયા, ફરાળ જોવાથી શરૂ થયા, નહીં કે તમને આવતા હતા, નહીં કે માથું દુખતું હતું, પણ એ ફરાળની સુગંધ કે ફરાળનું સ્વરૂપ કે ફરાળ પાંચને જમતા જોઈ અને માથું દુખવા લાગ્યું, એ અવ્યક્ત રાગ કહેવાય. દસ વખત જીત્યા અને અગિયારમી વખત હાર્યા એ રાગ સૌથી ખતરનાક છે. આપણી સાધના એવા રાગને મારવા માટે છે. જે રોજ છે ને એ એટલું હેરાન નહીં કરે, પણ જેમાં તમે જીતો છો, જેમાં આપણે સરહદો જીત્યા અને ક્યારેક સરહદને છોડી દેવી પડી, એ સમજવાનું કે આ મારો દુશ્મન મોટો છે, આ મારો દુશ્મન મોટો છે. કારણ કે ગીતામાં ભગવાન કહે છે શરીરથી ઇન્દ્રિયો પર છે, પર એટલે ઉપર, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી આત્મા પર છે. ઇન્દ્રિયો ગમે એવી હોય, શરીર ગમે એવું હોય, પણ ઇન્દ્રિય નહીં હોય તો કોઈ વિષય સુખનો અનુભવ નહીં થાય. જેમ કે આ શરીર છે, આ કાન છે, પણ ઘણાને આ કાન હોય એટલે સંભળાય એવું જરૂરી છે? સંભળાય એવું જરૂરી છે આવો કાન હોય તો? નથી. કારણ આપણે શું કહીએ, એના કાનના દેવતા ઉઠી ગયા છે. ઇન્દ્રિય નથી, આ મોડલ છે, આ તો આ ઇન્દ્રિય નથી, આ મોડલ છે. હાથ છે, પણ આ તો એક શરીરનો પાર્ટ છે. આ હાથને જે ઊંચો નીચો થઈ શકે, આના દ્વારા ક્રિયા થઈ શકે, એ હાથરૂપી ઇન્દ્રિય છે. પણ એ દેવતા જો ઉઠી ગયો હોય, પેરાલિસિસ થઈ ગયા, તો હાથ નહીં કામ કરે. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે. હવે આંખ છે, આંખ શરીરનો એક પાર્ટ છે. ઇન્દ્રિય જો અંદર હશે, એટલે કે એના દેવતા હશે, તો જ એ ઇન્દ્રિય છે. એ હશે તો દેખાશે, નથી તો નહીં દેખાય. હવે માની લો કે દેખાય છે, દેવતા બેઠા છે, ઇન્દ્રિય છે, પણ મન જો નહીં હોય, એ ઇન્દ્રિય ભેગા મન નહીં હોય, તો જોયું તે ના જોયા જેવું છે, સાંભળ્યું તે ના સાંભળ્યા જેવું છે. ઘણીક વખત આપણે વાતો કરતા હોય ને પછી પૂછીએ, આ કથા થતી હોય તો ઘણીક વખત કેટલાકને આખી આખી કથા યાદ હોય, અને એકવાર કથા પૂરી થાય ને કથાના એન્ડનું પૂછો શું આવ્યું હતું છેલ્લે, નથી ખબર. કારણ કે કાનથી શબ્દ તો સાંભળ્યો પણ મન નહોતું, એટલે જતું રહ્યું. હવે મનથી પર બુદ્ધિ છે, એ મનમાં પણ બુદ્ધિ ભળે ને તો એ વસ્તુ એવી ને એવી યાદ રહે, નહીં તો મનથી ખાલી અનુમાન થાય. ઘણા કે મન યાદ ના રહે, પણ તમે થોડુંક બોલો ને એટલે મને ખબર પડે કે આવું કંઈક આવતું હતું, કારણ કે બુદ્ધિ પર છે. હવે એને મન ઉતરી ગયું પણ બુદ્ધિ તો ઉપર આવી નહીં, એટલે કે આવું કંઈક આવતું હતું, આમ આભાસ માત્ર થાય. અને જીવ એનાથી પર છે, એ જે ઇન્દ્રિયથી ભોગવાતું છે એમાં મન ભળે, અને મનમાં જ્યારે જીવ ભળે એટલે જીવ તદાત્મક થઈ જાય, એક થઈ જાય. અને આ જીવ છે ને ભગવાન ભજવામાં આવો તદાત્મક નથી થતો, પણ કઢી હોય ને કઢી એ ખાવામાં એવો તદાત્મક થાય. અરે પેલી પાંચ દી પહેલા કઢી થઈ હતી ને, આ હા હા, એવી કઢી તો હજુ થયો જ નથી. અરે 25 વર્ષ પહેલા અમે જે ભજીયા ખાધા હતા, એ મેથીના ગોટા, એવા ગોટા તો હજુ આજ સુધી ખબર નહીં ક્યારે ખાધા હશે. કારણ કે 25 વર્ષ પહેલાં ગોટામાં ઇન્દ્રિય, મન, બુદ્ધિથી પ્રમાણ અને આત્મા બધા ભેગા થઈ ગયા હતા, એટલે એવું જ થાય. પણ ભાઈ 5 વર્ષ પહેલાં વરતાલ ગયો હતો ત્યારે હરિકૃષ્ણ મહારાજે હું શણગાર ધર્યા હતા, યાદ ખરું?
વચનામૃત 25 દિવસ વાંચવાનું બંધ કરી દે, 25 દિવસ કે એક મહિનો વાંચવાનું બંધ કરી દે, તો એમ થાય કે 5 વર્ષ પહેલાં આ જગ્યાએ આવી રીતે વચનામૃત વાંચ્યું હતું ત્યારે મને આવી અનુભૂતિ થઈ હતી, નહીં થાય. આત્મા ભગવાન સંબંધી ક્રિયા કરવામાં મન અને બુદ્ધિ સહિત પોતે સંપૂર્ણ ભળી શકતો નથી, કારણ કે સંપૂર્ણ એનો મહિમા સમજાયો નથી. મને ગઈકાલે જ પેલી ડુંગળી લસણની વાત સાંભળી, એક બે ભક્તોના ફોન આવ્યા, મને કે સ્વામી છોડી તો દેવી છે પણ ક્યારેક બહાર ખવાઈ જાય છે, છોડવી તો છે જ પણ બહાર ખવાઈ જાય છે. એટલે મેં કીધું કે તમે બહાર જાઓ છો, મીટિંગ કરવા જાઓ છો, જોબના કામે જાઓ છો, ગમે ત્યાં જાઓ છો, પણ એ જગ્યાએ તમને ગાયના માંસના લોચા ખાવાનો વારો આવે તમે ખાવ? તો કે ના. ઈંડું ખાવ? તો કે ના. મેં કીધું કેમ ના ખાવ? કશું જ નથી મળતું, કેમ તમે ગાયના માંસનો લોચો ના ખાવ? કારણ કે તમારા જીવમાં દ્રઢ છે ગાયનું માંસ ના જ ખવાય, પણ ડુંગળી અને લસણનું હજુ તમને તમારા જીવમાં દ્રઢ નથી થઈ ગયું. કે શ્રીજી મહારાજ આવડા મોટા ભગવાન એ કહે છે શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ સ્વામીએ લખ્યું કે ડુંગળી અને લસણ એ ગાયના માંસ તુલ્ય છે, એ હજુ આપણને સતાનંદ સ્વામી જીવમાં નથી ગર્યા, સ્વામિનારાયણ હજુ જીવમાં નથી ગર્યા, એટલે આપણને ડુંગળી લસણ આવા છે એ નથી સમજાતું, અને એના કારણે આપણને એના પ્રત્યે હજુ થોડો અહોભાવ કે થોડું આમ મજબૂરીથી ખાવાની જે ઈચ્છા એ તરફનું ખેંચાણ એ એટલે થાય છે. પણ જો એનો પણ જીવમાં દ્રઢતા થઈ જશે, શિક્ષાપત્રી શ્રીજી મહારાજે કીધું છે, સંતોએ કીધું છે, એટલે એવું જ હોય તો છૂટી જશે. ચા અને કોફી જે સામાન્ય પીણું આજે આ જગતની અંદર થઈ ગયું છે, અને આપણે તમારે ગૃહસ્થ આશ્રમમાં તો ચા અને કોફી તો આમ કશું છે જ નહીં એવું સમજો ને, અને સત્સંગની અંદર એ પાવી પડે છે, પાવી પડે છે. અમારા રસોડામાં તો નથી બનતી, અમે કોઈને પાતા નથી, પણ કોઈને પાવી હોય તો કોઈક બીજા રસોડે બનાવીને પાવું પડે. પણ મોટા મંદિરોમાં એ પીવડાવતો હોય પાય, પણ જોગી સ્વામી જેવા સત્પુરુષ એક વખત એવું બોલી ગયા કે ચા ને કોફી તો ગધેડાનો મૂતર છે, પતી ગયું. શાસ્ત્રમાં લખ્યું છે, નથી લખ્યું, હતું નહોતું એ બધું પૂરું થઈ ગયું. એ સત્પુરુષ જે દિવસથી બોલ્યા તે દિવસથી એ શાસ્ત્ર થઈ ગયું. હવે જેને જોગી સ્વામી જીવમાં કરી ગયેલા હોય ને, એ ચા ને કોફીની ગંધઈ ના લઈ શકે, કારણ કે એના જીવમાં છે કે આવા મોટા પુરુષ બોલ્યા એટલે પૂરું થઈ ગયું. ગંધઈ ના લઈ શકે, પીવાની વાત તો ક્યાં રહી, પણ પી શકાય છે. એનો અર્થ એ છે કે એને સત્પુરુષ અને ભગવાન જેવા છે એવા જીવમાં નથી ગર્યા, હજુ બુદ્ધિમાં પડ્યા છે, મનમાં પડ્યા છે. હવે વાત એ સમજવાની છે, વિશ્વાસમાં અંધવિશ્વાસ. દેવકૃષ્ણ વ્યાસને આટલું હતું, વિશ્વાસ હતો કે હું ધામમાં જઉં એવો જ છું, પણ જ્યારે પેલો દીકરો યાદ આવ્યો ત્યારે પુત્રવધુએ જ્ઞાન કરાવ્યું કે બાપા હું આવે પ્રાણશંકર પ્રાણશંકર કરો છો, અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવાનું મૂકીને આવે, દીકરાને મળ્યા તોય શું, ના મળ્યા તોય શું, મહારાજ ભેગા જતા રહો. મહારાજ મંદ મંદ હસે છે કે વાહ, બાલમુકુંદાસ સ્વામી હામો બેહીને આને સમાગમ કર્યો ને, 6 મહિના મંદિર વાળ્યું, વાસના તો ટળી ગઈ હતી પણ લગાર એક હતી ને, પુત્ર વધુએ એવો કથાનો ડોઝ આપી દીધો ને છેલ્લે, હારું કે જય સ્વામિનારાયણ જઉં છું. મહારાજે ઉપાડ્યા, જતા રહ્યા, અને વાલાભાઈ તો રાઘવને પરનામ લાડે કોડે પછી એવા પસ્તાયા એવા પસ્તાયા, રાજકોટ મંદિરમાં જઈને રડે ને મહારાજ કેટલા વર્ષો પછી લેવા આવ્યા. બોલો, વિશ્વાસમાં અંધવિશ્વાસ. કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ વિશ્વાસ. સ્વામી રામતીર્થ ચાલ્યા જતા હતા, એક અજગર મરેલો પડ્યો હતો, સ્વામી રામતીર્થે અજગરને લીધો, લઈને છાપરા ઉપર પોતાના છાપરા ઉપર નાખ્યો. એમને એમ થયું કે આ અજગરને હું કોક વૈદ્યને આપીશ, મને ખબર નથી એની હું દવા થાય, આ તો મેં વાંચ્યું એવું કહું છું કે આ અજગરને કોઈક વૈદ્યને આપીશ એટલે એનું ઔષધમાં ઉપયોગ કરશે. અજગરને નાખ્યો છાપરા ઉપર, કોઈ વૈદ આવ્યા એટલે કે હું મેં તમારી માટે એક વસ્તુ રાખી છે તો તમે એને ઔષધમાં ઉપયોગ કરી શકશો, એક અજગર છે. આવી અજગર જમીન ઉપર પડેલો જ હતો, મરી ગયા જેવો જ હતો, પણ જ્યારે રામતીર્થ લેવા ગયા ત્યારે પેલી ઠંડી હશે હવારના પોર ત્યારે ઠરી ગયો હશે, પણ 2-3 દીમા પછી ગરમીને તાપ પડ્યો એટલે હડવડ્યો. એટલે રામતીર્થ કે આ તો જીવતો છે, આ કામ લાગે એવો નથી.
બસ આવું જ કંઈક છે. કથા વાર્તા અને સત્સંગનો ડોઝ હોય ને એટલે ઇન્દ્રિયો છે ને અંતકરણે અજગરની જેમ ઊંઘી જાય. બહુ સાધુના સમાગમમાં હોય ને બહુ એવા સમુદાયમાં બહુ એવી વાતોમાં હોય ને એટલે અજગર ઊંઘી ગયો હોય એટલે આને વિશ્વાસ આવી જાય કે મરી ગયો છે. પણ કોઈક ગરમીનો યોગ થાય ત્યારે હલવા માંડે. અને અજગર તો એટલો સારો કે ઝડપી ના ચાલી શકે. આ ઇન્દ્રિયો છે ને કોબરા જેવી છે, ઝડપી હાલી ના શકે. અજગર છે ને તરત ડંખ ના મારી શકે, એનું કામ ગળવાનું છે, ધીરો ધીરો ગળે. એ ગળતા કોક બચાવે આપણને. પણ ડંખ વાગે ને તરત માર નાખે ને એવા કોબરા જેવા છે બધા. એ એવા છે કે તમે સાધુના સમાગમમાં હો, મારા જેવો મોટા પુરુષના યોગમાં હોય એટલે પછી ધીરે 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 એને છે ને મોટા પુરુષના પ્રભાવે, મોટા પુરુષે ઠોઈ રાખ્યા હોય, દોષોને ઠોઈ રાખ્યા હોય. ગુણાદિતાનંદ સ્વામીના શબ્દોમાં છે, મોટા પુરુષે દોષોને ઠોઈ રાખ્યા છે. આ સુખે આપણાથી ભગવાન બજાય છે ને ઠોઈ રાખ્યા હોય. અને ક્યારેક ક્યારેક લાફા વાગી જાય છે ને એ તો મોટા પુરુષની દ્રષ્ટિમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. એટલે મોટા પુરુષને સર્વજ્ઞ નિર્દોષ સંપૂર્ણ નથી સ્વીકારી શકતા એટલે ક્યારેક લાફા વાગી જાય છે. મોટા પુરુષે ઠોઈ રાખ્યા હોય. હવે જીવને શું થાય કે આ બધા મારથી બી ગયા છે. બહાર બે બંદૂકવાળા ઊભા રાખ્યા હોય અને અંદર કોઈ ખરાબ માણસો આવતા હોય, અટકી ગયા હોય. હવે બહાર બંદૂકવાળા તમે ગોઠવીને આવ્યા હોય એ મને ખબર ના હોય, પણ મને એમ લાગે કે મારી બીક લાગે છે બધાને, એટલે ક્યાંથી આવે? આવો વિશ્વાસ આવી જાય. એમ જીવને ઘણીક વખત ઊંધો વિશ્વાસ આવી જાય કે હું તો ત્યાગ વૈરાગ જ્ઞાન ભક્તિ વાળો ને બધી રીતે બરાબર થઈ ગયો. ભાઈ થઈ નથી ગયો, કોકે પકડી રાખ્યું છે. કંઈક તારી આજુબાજુમાં કંઈક એવું છે, કોઈક મોટાએ તારી પર દયા કરી રાખી છે. એટલે વિશ્વાસમાં જો રહે ને તો ક્યારેક એને નુકસાન થાય. કદાચ એવું થઈ ગયું હોય મોટાની કૃપાથી, તોય પણ વિશ્વાસ નહીં. આ એકનો વિશ્વાસ કરવા જેવો નથી. ગમે ત્યારે આપણને આપણાથી જે કાંઈ થઈ ગયું હોય, જેને વિશ્વાસ કર્યો છે એનું મૃત્યુ થયું છે. આ મેં જે હમણાં કીધું કે ગૃહસ્થ આશ્રમના આવા પંચ વિષય સંબંધી હોય કે સત્સંગ સંબંધી હોય, સત્સંગ સંબંધી હોય. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા પુરુષ, એને તો આ ચરિત્ર કર્યું છે, એની અંદર કંઈ આવું હતું નહીં. કારણ કે જે એવા હોય ને એને શ્રીજી મહારાજ વસ હોય જ નહીં. બ્રહ્માનંદ સ્વામી તો ચેલેન્જ આપે કે શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા હોય અને પાર્થિવ દેહ હોય, હું જો હાજર હોઉં, મહારાજની તાકાત નથી કે જઈ શકે ધામમાં ગયો ત્યાંથી પાછા લાવું. આટલા જેને વસ હોય એ પુરુષને આવું થાય જ નહીં. પણ એક મારા તમારા ઉપદેશ માટે સ્વામીને મહારાજે વરતાલનું મંદિર સોંપ્યું. સ્વામી વરતાલ મંદિરનું કામ કરે, બહુ સરસ રીતે મંદિરનું કામ ચાલે. સ્વામીને તો મહારાજે 12 જ રૂપિયા આપ્યા હતા, પણ સ્વામીએ તો 9 લાખ ઈંટો પાયામાં નાખીને સ્વામી કે બહુ મોટું ચરોતરમાં મંદિર કરવું છે. હવે મહારાજ ગઢપુરથી વરતાલ ગયા. મહારાજ વરતાલ ગયા એટલે મહારાજના દર્શન કરવા હજારો હરિભગત આવે, હજારો હરિભગત આવે. હવે મહારાજ આગળ ભેટ મુકાય. તમને હું દ્રષ્ટાંત આપું, ગુરુજી લોયાધામ ન્યૂજર્સીમાં આવ્યા, ગુરુ પૂર્ણિમા પર આવ્યા, બીજા કોઈ ઉત્સવ પર આવ્યા, અને ગુરુજીના ચરણોમાં બધાએ બહુ ભેટ મૂકી હરિભક્તોએ. બસ આ દ્રષ્ટાંતને સિમિલર આમ સમજતા જજો બધું. બહુ ભેટ મૂકી મહારાજના ચરણમાં ભેટ મૂકીને, પણ બ્રહ્માનંદ સ્વામી પોતાનો એક પાર્ષદ રાખેલો, એ પાર્ષદને કીધેલું કે તારે મહારાજના ચરણમાં જે ભેટ આવે એ લઈ લેવાની, કારણ કે મહારાજ વરતાલમાં છે એટલે અત્યારે બધી ભેટ વરતાલની ગણાય. હવે શ્રીજી મહારાજ પાસે એક પોતાનો પાર્ષદ બેઠેલો, ભગુજી કોક હશે, એ મહારાજ પાસેથી બધા પૈસા લે, મહારાજ પાસે જે રૂપિયા ભેટ મુકાય ને એ રૂપિયા એ લઈ લે. હવે એ લે એટલે બ્રહ્માનંદ સ્વામી પેલા પાર્ષદને કે પોતાના પાર્ષદને, તું રૂપિયા કેમ નથી લેતો, લઈ લે. એટલે પેલો પાર્ષદ આવે, ભગુજી મજબૂત, એટલે ભગુજી સામે કોઈ ઊભો રહે, બ્રહ્માનંદ સ્વામીનો ગમે એવો પાર્ષદ હોય, ભગુજીનું એક એક જો પડી જાય તો પૂરું થઈ જાય. ભગુજી તો પૃથ્વી ધ્રુજે. હવે આ તો મહારાજના પાર્ષદ ભગુજી, કોઈને ગાંઠે નહીં, પણ બ્રહ્માનંદ સ્વામી તો ભગુજી નહીં, થોડા સ્વામી થોડા ગાંઠે. સ્વામીએ બાજુ પર બોલાવીને ભગુજીને બરાબર ખખડાયા, પ્રોગ્રામ પતી ગયો ને પછી, કે તમને ખબર હોવી જોઈએ તમે વરતાલ આવ્યા છો, વરતાલની અંદર ભેટ મૂકવી જોઈએ. ભગુજી લઈ જવાના હતા ક્યાં, ગઢપુર. ભગુજી લઈને ક્યાં જવાના હતા, ગઢપુર. ગઢપુર કોનું છે, શ્રીજી મહારાજનું. વરતાલ કોનું છે, શ્રીજી મહારાજનું. પણ બ્રહ્માનંદ સ્વામીને જે આ થયું
એ મહારાજને થયું કે સ્વામીને આવું બંધન થયું, એટલે મહારાજે બીજે દિવસે મોટા અક્ષરાનંદ સ્વામીને બોલાવ્યા. અને મોટા અક્ષરાનંદ સ્વામીને બોલાવીને મહારાજ કે આજથી આ વરતાલ મંદિરનો વ્યવહાર તમારે સંભાળવો. અને મહારાજ પછી ચાલતા થયા, મહારાજ ચાલતા થયા ને એટલે બધા સંતો ભક્તો પાછળ ચાલતા થયા. મહારાજે બધાને કીધું સ્વામી તમે જાઓ પાછા, ભગત તમે જાઓ પાછા, પાર્ષદ તમે જાઓ પાછા, પણ બ્રહ્માનંદ સ્વામીને કીધું નહીં કે તમે પાછા જાઓ. મેળાવ ગામ આવીને મહારાજ રાતે ત્યાં રોકાયા. એટલે મેળાવ પછી મહારાજ કે સ્વામી તમે અમાર પાછળ પાછળ આવ્યા, મહારાજ તમે કીધું જ નહીં મને કે પાછા જાઓ, આવું કીધું ને. એટલે બ્રહ્માનંદ સ્વામીને મેળાવ સુધી મગજ મનમાં એમ તો થતું હતું કે મહારાજે મને કેમ ના કીધું, પણ હવે મહારાજ કેના તો જવાય તો નહીં, આટલા તો આજ્ઞાંકિત પાછળ પાછળ ચાલ્યા. એટલે મહારાજ ભાઈ બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈને મહારાજને દંડવટ કરીને કે મહારાજ વાંધો નહીં હું હવે ચાલ્યો જાઉં છું. મહારાજ કે સ્વામી નથી જવું, શું કરવા જવું ત્યાં, તમારા જેવા સાધુ તો એક કીર્તન કરે ને, એક મંદિર ને તમારું એક પદ કીર્તનનું બે હરખા કહેવાય. સ્વામી તમારા જેવા સાધુ થોડા મંદિરના વહીવટમાં નખાય, તમે તો એક કીર્તન લખો અને એક મંદિર થયું, બે મારે તો સમાન છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પણ હું જઈ આવું. એટલે પૂજા સ્વામી તમારું ત્યાં શું છે, મારી પૂજા ને આ છે, મારું પત્તર ને આ તુમડું છે. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી અમારી પૂજા લાવો. મહારાજે પૂજા મંગાવી, ત્રણ મૂર્તિ સ્વામીને આપી, લો આની પૂજા કરજો કાલથી. એક સાધુને બોલાવે, પત્તર લાય ભાઈ તારું પત્તર તુંબડું લો સ્વામી, બસ અહીંથી અમારે ભેગા હાલો ગઢપુર. પછી સ્વામીને પશ્ચાતાપ થયો. મહારાજને સ્વામી કે પછી સવારમાં સ્વામી મેળાવની અંદર ઉઠીને પ્રભાતી બનાવી, સ્વામી રાત્રે જ પ્રભાતી બનાવી. આ તો કંઈ જેવા તેવા થોડા હતા, મહારાજના સંકલ્પને પકડે એવા હતા, અને એને આને આવું થાય જ નહીં, કોઈ ભૂલથી વિચારતા નહીં બ્રહ્માનંદ સ્વામીને આવું થાય. આ તો મારા ને તમારા માટે, હું ને તમે ફસાઈ જઈએ એવા છીએ, કંઈક કરવા જઈએ સત્સંગનું સારું તોય ફસાઈ જઈએ. આપણને પછી એમ થાય, આજે માનો કે કોઈ મંદિરની અંદર હરીશભાઈ પાવતી ફાડતા હોય, હવે કાલ હરીશભાઈને કહેવામાં આવે કે હવે તમારે પાવતી નહીં ફાડવાની, આજથી હવે આ નવા ભગત આવે એ પાવતી ફાડશે. કોઈ મામા સહી કરતા હોય અને મામાને કહેવામાં આવે કાલથી તમારી સહી નહીં, હવે આજથી આ નવો ભગત આવે એ સહી કરશે. મેકન જેવું હોય ત્યાં આગળ હરિકૃષ્ણ ભગત કંઈક કરતા હોય એને કહેવામાં આવે હવે તમે નહીં હવે આ કરશે, હું અહીં આગળ કંઈક કરતો હોઉં મને મૂકીને આવે કહેવામાં આવે કે હવે આ સ્વામી આવ્યા છે આ નવા એ જ બધું કરશે. અને ત્યારે જો હૃદયમાં એક સંકલ્પ માત્ર થાય, એક સંકલ્પ માત્ર કે મારી હવે આવે કોઈક નવા આવે ને એટલે આપણી કિંમત ઘટી ગઈ, આપણા તરફનો હવે ભાવ ઘટી ગયો, આપણા પરથી વિશ્વાસ ઉડી ગયો, આટલો સંકલ્પ પણ થાય એટલે સમજવાનું કે મેં સત્સંગમાં આટલી સેવા કરી પણ એ સેવાનું ફળ મને કાંઈ નહીં. અરે એમ કે ભાઈ હવે તમે નહીં આ સ્વામી સંભાળશે, તમે નહીં આ ભગત સંભાળશે, મહારાજની બહુ મોટી દયા. મારી જગ્યાએ હવે મારાથી સુખેથી મહારાજ સંભાળશે, મારાથી સુખેથી ભજન થશે, આવું થવું જોઈએ. જેને આત્યંતિક કલ્યાણની ભૂખ છે ને આવું થવું જોઈએ. એની જગ્યાએ જીવ માત્રને સત્સંગમાં ઊંધું જ થાય, લગભગ ઊંધું થાય. કોઈક બહુ ખપવાળો હોય ને, બહુ ખપવાળો, માનો કે કોઈ આજે રસોડાની સેવા કરતું હોય, કોઈ રસોડાનો વહીવટ કરતું હોય, કોઈક અહીં પંક્તિ થતી હોય એની વ્યવસ્થા કરતું હોય, હવે એને અચાનક એને 10 વર્ષ સુધી આખી પંક્તિની વ્યવસ્થાને બધું એને જ કર્યું હોય, ડીસો લાવવાનું એને કર્યું હોય, ગાર્બેજ કેવી રીતે નાખવી એને કર્યું હોય, બધું આયોજન એને કર્યું હોય, અને અચાનક એને કહેવામાં આવે સભામાં કે આજથી તમારે નહીં આજથી હવે આ ભગત કરશે, અને હૃદયમાં એક પણ સંકલ્પ ના થાય ત્યારે સમજવાનું કે મેં સત્સંગ કર્યો, સમજાયું. ત્યારે આજે હું વચનામૃતને સારી રીતે જાણતો, પણ મને ગુરુજી કાલ આજ્ઞા કરે તારે હવે વચનામૃતની કથા નથી કરવાની, હવે અજીત ભગત જ રોજ કથા કરશે, હવે એને કદાચ વચનામૃત પૂરું ના સમજાયું, માની લો એ આજ સત્સંગમાં આવે, અને મને એમ કહી દે તારે કથા નહીં કરવાની, કથા અજીત ભગત કરશે, અને મને કદાચ હું છોડી દઉં કારણ કે મુમુક્ષુ છું ને, છોડી દઉં, પણ સંકલ્પ જો મને એક ખૂનામાં બેઠા પણ એવો થાય કે મારી પર એવો કંઈ વિશ્વાસ નહીં હોય, મારી કોઈ કિંમત નહીં હોય ગુરુજીને, આટલો સંકલ્પ પણ થયો એટલે સમજવાનું કે મારે સત્સંગ કરવામાં ખામી છે, મને મૃત્યુ સમયે નડ્યા વિના નહીં રહે, મારા કલ્યાણમાં મારી કરેલી કથા કશા કામમાં નહીં આવે, આવું મારે પોતાને સમજી લેવું જોઈએ. આવી અંતરદૃષ્ટિ ભગવાનના માર્ગે ચાલેલા સત્સંગમાં ચાલેલા ભક્તોને અવશ્ય મેવ જોઈએ, સત્સંગમાં રહેલા મારા જેવા ત્યાગીને અવશ્ય મેવ જોઈએ.
આ જો આપણી પાસે દ્રષ્ટિ નહીં હોય તો ક્યારેક આપણે સત્સંગની અંદર આપણને લાગશે હું લીટો લાંબો કરું છું, પણ લીટો ભૂસાતો હોય, લીટો ભૂસાતો હોય, આવું થાય. અને બહુ જ થાય આવું, કારણ કે સત્સંગમાં તો ગમે ત્યારે ગમે તે ફેરફાર કરવો પડે ને. કંઈ જરૂરી એવું નથી કે આજે ભાઈ આ જ કરે, ફેરફાર થાય. અહીંયા આગળ તો ગમે તે સેવા, આજે આને સેવા, આ સેવા આવી હોય ને કાલે બીજા સેવા બીજા પાસે આવી જાય, ત્યારે એવું સમજવાનું કે સારું મારે ભજન કરવાનો ટાઈમ આવ્યો, મારે કથા સાંભળવાનો ટાઈમ આવ્યો. કદાચ છોડી પણ દે, કેટલી એક વખત જીવનો સ્વભાવ કેવો હોય, છોડીને પછી ઓલો જે કરતો હોય ને એની ખામી કાઢે. છોડી દે, છોડી તો દઉં, ચાલો મને કીધું તું કથા ના કરતો ગુરુજી, મેં છોડી દીધું, પણ ભગત કથા કરે પછી હું ભગતની કથામાંથી 10 ખામીનું લિસ્ટ કરું કે આખરે તો બાળકને એને કેમ ખબર પડે આમ 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 આમ. આવા બધા જીવના કેટલી જાતના અવ્યક્ત સ્વભાવો હોય છે કે જે સ્વભાવો જો પોતે દર્શન ના કરે તો આખી જિંદગી એને એવું લાગે કે હું સંપૂર્ણ છું અને અધૂરો હોય. તળિયું પલળ્યું ના હોય, માટલાનું તળિયું પલળ્યું ના હોય અને એ વ્યક્તિ એવું માની બેસે કે મારું આખું માટલું ભરેલું છે, છલકાઉં છું, હું કોકને પાઉં છું, આવું લાગે હું કોકને પાઉં છું. એટલે ભગવાનની માયાને બહુ ઓળખી રાખવી પડે, બહુ જાણી રાખવી પડે, નહીં તો ક્યારેક આપણે આખી જિંદગી કરીને મથ્યા હોય ને તો એમ થાય કે હારું આમ કેમ થયું, પણ એમ જ થાય કારણ કે તારી દોટ ઊંધી હતી, દોટ ઊંધી હતી. એટલે જે સમય જો એને આત્યંતિક કલ્યાણ માટે જ કર્યું હોય તો એને શું થાય, આજે ગુરુજી પાસે હું આત્યંતિક કલ્યાણ માટે જ રહ્યો હોઉં તો કદાચ મારી અંદર બધી આવડત ભલે ને, આખા ઉત્સવ સમયનું આયોજન કરવાની આવડત હોય, કથા કરવાની આવડત હોય, કીર્તન ગાવાની આવડત હોય, પણ મને ગુરુજી કે તાર ગટર જ સાફ કરવાની છે તો હું ગટર સાફ કરું, પણ એ પાછો સંકલ્પ રહિત થઈને કરું, ક્યારે કરી શકું, મને આત્યંતિક કલ્યાણનો ખપ હોય તો. પણ જો ના હોય તો મને એમ થાય કે આ ગુરુજીને કોકે સમજાયા છે ને, એટલે ગુરુજીનું મગજ બગાડ્યું છે, બીજું જ કાંઈ છે નહીં, ગુરુજીને મગજમાં નાખી મારી કિંમત ઘટાડી દીધી ગુરુજી પાસે. તો તું એને મોટા પુરુષ તે જાણ્યા શું, તે એને સર્વજ્ઞ જાણ્યા ક્યાં, એ બધું જ જાણે છે એવું તને લાગ્યું ક્યાં, એ નિર્દોષ છે એવું તું સમજો જ નથી. તું તો એવું સમજો કોકનું કહેલું એ સાંભળે છે, એનો અર્થ કે એ તો મોટા છે જ નહીં, જે કોકનું કહેલું સાંભળે મોટો હોય જ નહીં, જે કોકનું કહેલું સાચું માની લે એ મોટો હોય જ નહીં, મોટો તો હંમેશા એની અંતરદ્રષ્ટિથી જોતો હોય. પણ આવા જીવના ઘણા સ્વભાવો હોય છે. એટલે બ્રહ્માનંદ સ્વામીના દ્રષ્ટાંતથી આપણે સત્સંગમાં, આમાં તો મહારાજ પંચ વિષયની જ વાત કરે છે, પણ આપણે બધાએ સત્સંગની અંદર જે કંઈ સારું કરીએ છીએ ને એ પણ જ્યારે પડતું મુકાવે ને ત્યારે આમ હાફ જેમ કાચડી ઉતારે એમ છૂટી જવું જોઈએ. એ આપણને આમ બંધનવાળી પ્રકૃતિને મારી કિંમત ઘટી ગઈ ને હવે અમને છોડી દીધા ને અમને પાછા પાડી દીધા ને હવે અમારી ગણતરી નથી, આવો કોઈ સંકલ્પ ના થાય એવી રીતે સત્સંગની સેવાઓ મારે ને તમારે કરવી જોઈએ. પણ જો આવું કંઈ થયું તો સમજવાનું કે આ પોઈઝન છે, મને માર્યા વિના નહીં રહે. એટલે વિશ્વાસમાં અંધવિશ્વાસ આવો રાખવો કે હું જે કરું છું એમાં કંઈ આવું તો નહીં થઈ જાય ને, ક્યારેક ક્યારેક આ કરું છું એ પડતું મુકાવી દે તો મને કંઈ થઈ તો નહીં જાય ને. બ્રહ્માનંદ સ્વામીને કાંઈ ના થયું, બ્રહ્માનંદ સ્વામી બીજે દિવસ સવારમાં પ્રભાતી ગાય, અધમો ધારણ અવિનાશી તારા બેરોદાની બલિહારી રે, અધમો ધારણ અવિનાશી તારા જેવો તેવો તોય પુત્ર તમારો. મહારાજ આ બ્રહ્માનંદ વડતાલના મંદિરમાં બંધાયો, વડતાલ મંદિર આવ્યો, બ્રહ્માનંદ સ્વામીને પૈસા પોતાના પાસે રાખવા હતા, કોની માટે કરવા હતા, વડતાલ મંદિર માટે. પણ સ્વામી, હજુ બોલું છું, આ સ્વામીનું દ્રષ્ટાંત આવી ઘટના ઘટી છે એટલે, બાકી આ જીભેથી સ્વામી માટે આવી વાત કરવી, કેટલાક તો શાસ્ત્રમાં હું પ્રસંગ વાંચું ને તો મને એમ થાય કે આ પ્રસંગનું વર્ણન કેમ કરું. સ્વામીને કયો વિચાર, સ્વામી પાસે વિચાર હતો જ, પણ સ્વામીને કયો વિચાર એવો આવ્યો કે જે વિચારે સ્વામી પાસે સિમિલર ના રહેવા દીધું, કે શ્રીજી મહારાજનું ગઢપુર છે ને શ્રીજી મહારાજનું વરતાલ છે, શ્રીજી મહારાજ ધારે તો ગઢપુર લઈ જાય બધી ભેટ અને શ્રીજી મહારાજ ધારે તો વરતાલ મૂકી જાય, સ્વામીને આટલું જ વિચારવાનું હતું. પણ સ્વામીને શું થયું, વરતાલ હું સંભાળું છું, વરતાલ ચાલુ છે અત્યારે, એટલે વરતાલની આવક વરતાલમાં રહેવી જોઈએ. લોયાધામ ન્યૂજર્સીમાં આવ્યા ગુરુજી, ભેટ આવીને ગુરુજી કે બધી મેકન મોકલી દો. લોયાધામ ન્યૂજર્સીના જે કોઈ હોય એને આગા પાછા થાય કે ગુરુજી આવું થોડું હોય ગઈ, કદાચ બોલે ના બોલે, પણ આવું થાય કે ભાઈ કેમ વહીવટ, માનો હું હોઉં તો મને એમ થાય
કોઈ બીજો હોય તો એને એમ થાય, એવો સંકલ્પ થાય કે કેમ ગુરુજી આમ કરે છે, એટલે સમજવાનું કે હું બંધનમાં છું, નિર્બંધ હોવો જોઈએ. સત્સંગની સેવા કરવામાં પણ નિર્બંધતા હોવી જોઈએ. નિર્બંધતા બહુ ઓછા નહીં હોય, બંધનને જ પામી જાય, હંમેશા બંધનને પામી જાય. લોયાધામ મેકનની અંદર ત્યાં કંઈ થયું અને ત્યાંથી કે ભાઈ ન્યૂજર્સી મોકલી દો, આ સારું આપણે આવ્યું અહીં મોકલી, અહીંથી આપી દો વરતાલ મંદિર, આપણે આવ્યું આમ થઈ ગયું. પણ એ વખતે જો એમ રહે કે મહારાજ અને મોટાનું છે બધું, એના સંકલ્પે આપણે જીવવાનું છે. આપણે તો સેવક છીએ, સેવા કરવા માટે છીએ, બંધન માટે થોડા છીએ, આપણે વહીવટ માટે થોડા છીએ, આપણે તો સેવા કરીએ છીએ. આપણે કંઈ કોઈકને આવો ઉપદેશ આપવા માટે થોડા છીએ. આ કથા કરવી એક સેવા છે, નહીં કે કોઈને ઉપદેશ આપવાનું, કોઈને બહુ મહાન બનાવી દેવા છે. પોતાને મહાન બનાવવા ભગવાનના ભક્તોની કથા વાર્તા કરીને સેવા કરવાની છે. એવી સમજણથી જો આ કથા ના થાય ને તો આ કથા પણ બંધન કરે, આ કથા પણ આત્યંતિક કલ્યાણમાં કામ ન લાગે. વચનામૃતની કથા કરું, ગુણાતીતાનંદ સ્વામીની કથા કરું કે ગોપાળાનંદ સ્વામીની જ્ઞાનની વાતો કરું, મારા કામમાં એકેય ના આવે. આ વાતને આપણે મુમુક્ષુઓ છીએ એને બહુ ખાતરીપૂર્વક સમજવું જોઈએ. બીજી પણ વાત કરી દઉં, ટાઈમ થાય જ પણ હું કહી દઉં, આજ મને યાદ આવ્યું છે એટલે, કારણ કે આ અંતરદૃષ્ટિની વાતો છે ને એટલે યાદ રાખવી. કોકને એવું તાન આવે કે મારે સત્સંગ કરાવી દેવો છે, હરિભક્તોને સત્સંગ કરાવો છે, બહુ સારું તાન છે, હોવું જ જોઈએ કે મને જે મળ્યા મહારાજ, મને જે મળ્યા ગુરુજી, મને મળ્યા એવા સંતો, મને મળ્યા એવા ભક્તો મારે બીજાને ઓળખાવા છે. પણ એ ઓળખાવાનું કામ પણ એટલે તો નથી થતું ને કે સત્સંગમાં મારું મોટપ વધે, એ ઓળખાવાનું કામ એટલે તો નથી થતું ને કે હું મુખ્ય ગણાવ. સમજાય છે? આવી અંતરદ્રષ્ટિ પણ એ જો ન હોય તો એને પણ ફળ જે જોઈએ એ ન થાય, અંતે જાતા નુકસાન જ થાય, નુકસાન જ થાય. અને આવા નુકસાન કેટલાને થયા છે હું આપીશ, જેમ જેમ વચનામૃતમાં ક્યાંક આવશે ને તો હું તમને પૂર્વના પ્રસંગો બની ગયેલા, મહારાજ વખતના બની ગયેલા એવા પ્રસંગોની કથા કહીશ. સત્સંગ કરાવવો એ પણ એટલા માટે કરાવવો કે આ સંતો ભક્તો મારી ઉપર રાજી થાય, મારી ઉપર રાજી થાય, મારા આત્માનું સારું થાય. કોઈ એક જીવ જો મહારાજને ગુરુજીને સંતોને ઓળખે અને એ જો ભગત થાય તો એવો ભગત મારી પર રોજ રાજી થાય, મહારાજને જોઈને રોજ યાદ આવે કે આવા ભગતે મને મહારાજને ગુરુજી ઓળખાવ્યા, એવાનો રાજીપો મળે તો મારો જીવ ચોખ્ખો થાય. બીજાને ચોખ્ખા કરવા સત્સંગ ના કરાવો, પોતે ચોખ્ખા થવા કોકની આગળ મહારાજની વાતો રજૂ કરવી, પોતે ચોખ્ખા થવા કોકની આગળ ગુરુજી જેવા મોટા સત્પુરુષોની વાતો રજૂ કરવી, પોતે ચોખ્ખા થવા માટે સંતોને ભક્તોના મહિમાની વાતો રજૂ કરવી. આવા બેઝ ઉપર રહીને જો સત્સંગ ન થાય અથવા ન કરાવાય અથવા ન આપણાથી થઈ શકે, સેવા આદિક મેં જે કીધી એવી સાવધાનીથી મારાથી ને તમારાથી ન થાય, તો જે સેવા છે, સત્સંગ છે, જે અમૃત છે, એ જ આપણા માટે વિષ બની જાય. આપણી નસે નસની અંદર એ વિષ વ્યાપે તેથી આપણને ગોપાળાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ કે ગુરુજી કે શ્રીજી મહારાજ એમાંથી એકેય બચાવી ના શકે, એ ઝેર એવું છે. માટે અમૃતનું જે ઝેર થાય છે ને બહુ વિચિત્ર હોય છે, બહુ જ ખતરનાક હોય છે. અમૃતનું ઝેર, એ અમૃતનું ઝેર ન થાય એની તકેદારી મુમુક્ષુએ સ્વયં રાખવી પડે છે. એ કૃપાથી નથી થતું, એ સાવધાનીથી થાય છે. અને સાવધાની કઈ? વિશ્વાસની ઉપર અંધવિશ્વાસ. જેમ કે આજે હું અત્યારે, મને કોઈ પૂછે કે સ્વામી તમે આજ વાત કરી, તમને આવું ગુરુજી કહે તો તમે કરી શકો, એટલે હું નિષ્ઠાવાળો હોઉં, માની લો મને ખબર હોય કે હું નિષ્ઠાવાળો છું અને મને હું સમર્પિત છું અને હું કરી શકું, એટલે હું એટલું તો કહી દઉં, હું કરી દઉં, મને કંઈ વાંધો ના આવે. ગુરુજીએ કીધું ને મેં કરી પણ દીધું એવું, પણ સંકલ્પ ના થવો, વિચાર ના આવવો, એની ઉપર રિસર્ચ ના થવું, જે કાર્ય મન મારું હતું એ બીજાને સોંપી દીધું તો એ વ્યક્તિ પર રિસર્ચ ના થવું, એ કેટલું અઘરું છે. પછી ખબર પડે કે છૂટી ગયું કે પકડાયું. એટલે કોઈ પણ વસ્તુના વિશ્વાસમાં અંધવિશ્વાસ રાખી પોતાના આત્માને ઢંઢોળ્યા જ કરવો, બીજાને જગાડવા બહુ મહેનત ના કરવી, પોતાને જગાડ્યા કરું ખરા, જાગ મૂરખ ક્યાંક ફસાઈ ના જતો. પોતાની જાતને મૂરખ કઈ કઈને સંબોધીને એને જગાડવી કે જોજે ક્યાંક ફસાતો નહીં, જોજે ક્યાંક બંધાતો નહીં,
જોજે આ સત્સંગની અંદર એ અહમના પોષણ કરવા માટે બધું ના કરવા માંડતો, આત્યંતિક કલ્યાણ માટે કરજે, મહારાજને રાજી કરવા કરજે. આમ ઉપદેશ પોતાની જાતને એકાંતમાં બેસીને ખખડાવવી થોડી, પોતાની જાતને ખખડાવો. આપણે તો બીજાને ખખડાવવા સમજીએ, તું આમ નથી કરતો, તું આમ નથી કરતો, એટલે ભાઈ આપણે આપણી જાતને ખખડાવવાની, આપણી જાતને ઉપદેશ આપવાનો છે. આવું જ્યારે થશે એને વિશ્વાસમાં અંધવિશ્વાસ કહેવાય. એવો વિશ્વાસમાં અંધવિશ્વાસનું અંગ શ્રીજી મહારાજ કે અમને સતત રહે છે કે અમારે જ્યારે કરવું જ નથી, મારી અંદર જ્યારે આસક્તિ છે જ નહીં તો પછી થાય છે કેમ? સંસારમાં આસક્તિ નથી, સંસારની ક્રિયા કેમ થાય છે? મને વહીવટમાં આસક્તિ નથી તો વહીવટ હું કેમ કરું છું? આજ્ઞા કરું છું, વાંધો નહીં, હું આજ્ઞા કરું છું, પણ બંધનને તો નથી પામતો. એવું અંધવિશ્વાસ એ સતત રાખીએ તો હંમેશા આપણને સજાગતા રહે, મહારાજ પણ આપણી ઉપર રાજી થાય. શ્રીજી મહારાજ બહુ વિચારપૂર્વક, બહુ જ ઝીણવટપૂર્વક આપણને અનુસંધાન રાખવા સમજાવે છે. હજુ પણ મહારાજ બે અનુસંધાન કહે છે, જે અનુસંધાન સ્વયં શ્રીજી મહારાજ માટેના છે, આપણા માટેના નથી. આપણે એમાંનું એક પણ અનુસંધાન બેમાંથી એક પણ રાખવાનું નથી, ક્યારેય પણ એ અનુસંધાન વિશે વિચારવાનું નથી. છતાંય પણ શ્રીજી મહારાજે અનુસંધાન રાખેલા છે, એ અનુસંધાન શ્રીજી મહારાજે કઈ દ્રષ્ટિથી રાખ્યા છે, શ્રીજી મહારાજમાં એવો કયો સ્વભાવ છે મહારાજે રાખ્યા છે, એને આપણે ફરી વખત સોમવારથી સમજીશું. આવતીકાલે વાલા ભક્તો શુક્રવાર છે, એટલે કથા આવતીકાલે પૂજ્ય નીલકંઠ સ્વામી અથવા તો ઇંગ્લિશની અંદર જે કથા થાય છે થશે. જો અમારે કોઈ કાર્ય નિમિત્તે બહાર જવાનું થશે તો સંતોને, તો કાલે અંગ્રેજીની કથા અથવા સ્વામીની વાતોની કથા થશે, અને જો કાલે સ્વામીની વાતો થશે તો રવિવાર જે પ્રમાણે ઇંગ્લિશની કથા થાય છે એ રીતે થશે. કાલે ઇંગ્લિશની થશે તો રવિવારે સ્વામીની વાતોની કથા થશે. શનિવારે શિવરાત્રિ ઉત્સવ અહીં મંદિરમાં રાખ્યો છે, તો બધા ભક્તો ન્યૂજર્સીના આજુબાજુના બધા અહીં પધારજો. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની.